संस्कृत कक्षा छ प्रथम सत्र गीतम हस्ती 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 હાથીના દાંત, હાથીનું ઉદર એટલે કે પેટ, એની પૂંછ એટલે કે પૂંછડી, હાથીના જે આંખ એટલે કે નેત્ર, અને એ એટલો કેવો બળવાન છે એ વર્ણન, અને એ માત્ર નાનકડા એક અંકુશથી એ હાથી અંકુશથી એ વશમાં આવી જાય છે, એ વાત સરસ મજાનું બાળ મિત્રો આપ સૌએ એનું અધ્યયન કરવાનું છે. અને સ્વાધ્યાયની અંદર જે આપણે ગાન કર્યું એ બધા જ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે, અને હાથીના એ ચિત્રની અંદર જે એના અંગો જે છે એ અહીંયા બતાવેલા છે એ કોષ્ટકમાં પૂરવાના છે, અને સ્વચ્છ અક્ષરે એ કાવ્ય પંક્તિ લખવાની છે. જોડકાની અંદર એના જે અંગો જે છે એ સામે પૂરવાના છે ક્રમાંક સાથે, અને સંસ્કૃતની અંદર એ જે શબ્દો જે કાવ્યમાં છે એ તમારે પૂરવાના છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.